નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. જોઈએ આજના મહત્વના સમાચાર. મહેસાણાથી અમારા સંવાદદાતા રણજીતસિંહ વાઘેલા સાથે. મહેસાણા જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજકોટના લોકસભા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને અપમાન કરવા જે રીતે ઘસાતું બોલવામાં આવેલ તેના વિરુદ્ધ મહેસાણા જિલ્લાના ક્ષત્રિય સમાજના સંગઠનો સાથે રાખી શ્રી રાષ્ટ્રીય રાજપૂત ગણી સેના પ્રદેશ ઉપાધ્યક્ષ જયદેવસિંહ ચાવડા, એડવોકેટ મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજના પ્રમુખ નટવરસિંહ પરમાર, મહામંત્રી દિલીપસિંહ જાડેજા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના જિલ્લા પ્રમુખ અંધુભા ઝાલા, રાજેન્દ્રસિંહ રાજપૂત કામલી, ડૉક્ટર બીકે ઝાલા, વીણાબા ઝાલા, ડીસી રાજપૂત કરણસિંહ દરબાર, કેસરસિંહ ચૌહાણ, તેજપાલસિંહ ચૌહાણ, હસમુખસિંહ રાજપૂત, અમૃતજી ઠાકુર, અજીતસિંહ જાડેજા, ત્રણ તાલુકા રાજપૂત સમાજ પ્રમુખ નટવરસિંહ સાથે ત્રણ ચોવીસી રાજપૂત સમાજ, સુખાપુરા ક્ષત્રિય ઠાકુર સમાજ, ચાવડા ડાભી રાઠોડ રાજપૂત સમાજ, ગુજરાત ક્ષત્રિય સભા વિસનગર, ક્ષત્રિય યુવક સંઘ મહેસાણા, બાવનગોળ રાજપૂત સમાજ, સાતગામ રાજપૂત સમાજ, ચોર્યાસી ચુવાડ રાજપૂત સમાજ, વિસનગર રાજપૂત સમાજ વગેરેના પદાધિકારીઓ, સભ્યો, માતાઓ, બહેનો, વડીલો સાથે મહેસાણા જિલ્લા કલેક્ટર ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી આચારસંહિતાનો ભંગ કરવા બદલ વર્ગ વિગ્રહ થઈ શકે તેવું ઉચ્ચારણ, ક્ષત્રિય સમાજના બદનક્ષીનો કેસ કરવા, કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટની ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને હટાવવા બાબત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે રેલી કરી આવેદન આપે જેના પ્રત્યુત્તરમાં નિવાસી કલેક્ટર મહેસાણા દ્વારા રજૂઆત સરકાર સુધી પહોંચાડવા અને ઘટતું કરવા વિશ્વાસ ભરોસો આપેલ છે. આ સાથે હજાર ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સર્વાનુમતે નક્કી કરેલ છે કે મહેસાણા જિલ્લાના દરેક ગામ સોસાયટીમાં જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ માટે પ્રવેશબંધી કરવામાં આવશે. ઉપરોક્ત કાર્યક્રમમાં દેસાઈ સમાજ, પાટીદાર સમાજ, અનુસૂચિત જાતિ સમાજ, સથવારા સમાજ, દેવીપૂજક સમાજ, પ્રજાપતિ સમાજમાંથી પણ સભ્યો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. આજે જે અહીંયા આવેદન પત્ર આપવામાં આવ્યું છે એના વિશે આપ શું માહિતી આપવામાં આવ્યું છે? જે અમારા મહાબેટી સામે રૂપાલાજી બોલ્યા છે એ તદ્દન ખોટું બોલી રહ્યા છે અને એનું ન્યાય મળવો જ જોઈએ. એના માટે અમે લડત છેક સુધી લડીશું. હું ખુદ બીજેપીની છું, મહિલા મોરચામાં હું ખુદ છું, તો પણ હું એમ કહું છું કે નરેન્દ્ર મોદી સાહેબને અમને ન્યાય મળવો જોઈએ એવી હું ખાતરી આપવા કહું છું. પદ્મિનીબાવાળા જોહર કરવા જઈ રહ્યા છે તે વિશે આપ શું કહેવા માંગો છો? પદ્મિનીબા જોહર કરવા જઈ રહ્યા છે એ તો અમે થવા નહીં દઈએ, કારણ કે પદ્મિનીબા ન્યાય મળશે અને અમે અપાવીશું, અને નહીં મળે તો અમે છેક સુધી લડીશું. આખા ભારતમાં કે ક્ષત્રિયાણીઓ શું કરી શકે છે એ નરેન્દ્ર મોદી સાહેબને ખબર પડશે કે ક્ષત્રિયાણીઓ છેક સુધી પહોંચી જાય છે. કે ઝાંસી કી રાણી જે એ પણ છેક સુધી લડ્યા હતા, જે પોતાનું બાળક લઈને લડ્યા હતા, અને અમે એ છેક સુધી લડવા તૈયાર છીએ. બેન, ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે ટિકિટ રદ કરવામાં નહીં આવે એવું પણ જાહેર કરવામાં આવ્યું છે, તો આપ શું કહેશો આગળના વિષયમાં? આપનું શું રણનીતિ રહેશે? રદ નહીં કરો એ આગળ તો નરેન્દ્ર મોદી સાહેબને ખબર પડશે કે શું રણનીતિમાં અમારા ક્ષત્રિયો લડી ગયા. આયોજન કરવામાં આવ્યું છે તે કયા અનુસંધાને કરવામાં આવ્યું છે? રાજકોટના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજના અપમાન થાય એવી રીતે વાણીવિલાસ કરીને એનું અપમાન કર્યું છે, અમારી મા દીકરીઓનું અપમાન કર્યું છે, અમારી ક્ષત્રિય સમાજની અસ્મિતાનું અપમાન કર્યું છે, એવા સમયે અમે છેલ્લા 15 દિવસથી 20 દિવસથી એક જ માગણી કરી રહ્યા છીએ કે રાજકોટના અંદર એમની ઉમેદવારી રદ થાય. પરંતુ સામે છેડે જોતા સરકાર દ્વારા આ રીતે કોઈ પગલું ભરવામાં આવશે નહીં એવું સ્પષ્ટ દેખાય છે. એવા સમયે આજે ક્ષત્રિય સમાજના મહેસાણા જિલ્લાના તમામ વર્ગના વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને સર્વાનુમતે નક્કી કર્યું છે કે પોતપોતાના વિસ્તારના અંદર બેનરો લગાવશે અને ચૂંટણી પંચનો અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરશે. પદ્મિનીબાવાળાએ જે આત્મવિલોપનની ચીમકી આપી છે એના વિશે આપ શું કહેવા? અમારી બહેનોને અમે પૂરેપૂરો વિશ્વાસ અપાઈએ છીએ કે બહેનો તમારે જોહર કરવાની કોઈ જરૂર નથી, અમે જરૂર પડશે તો અમે સાકા કરવા માટે પણ તૈયાર છીએ. એટલે અમારી બહેનોને જોહર કરવાની કોઈ જરૂર નથી, અમારી પૂરેપૂરી રીતે લડત ચાલુ છે અને જો સરકાર નહીં માને તો ના ફક્ત ગુજરાતમાં પરંતુ પૂરા દેશના અંદર દરેક લોકસભા સીટ ઉપર ક્ષત્રિય સમાજ પોતાની તાકાત બતાવશે.